પ્રકરણ 11. જીવન શા માટે. અમી 7. ધૈર્ય, કર્મ, ખ્યાલ, અરિહંત શરણ. એની સાથે ધૈર્ય, કર્મનો ખ્યાલ અને અરિહંત શરણ એ ત્રણનું અમી એવું સુંદર વહી રહ્યું છે કે આકળા ઉતાવળા થવું નથી, ખોટી આશામાં ધક્કો પડે ત્યાં દોડવું નથી, વિતરાગ પ્રભુને ભૂલવા નથી. અમીની આ બલિહારી છે કે ભારે આપત્તિમાંય માણસને એ મસ્ત રાખી શકે છે. એના બદલે અધીરાઈ વગેરેના ઝેર હોય તો તો માથા જ પછાડે, કલ્પાંતનો પાર નહીં. જીવન ઉજ્જવળ કરવું છે તો દ્રષ્ટિમાંના ઈર્ષા, અધીરાઈ, સ્વમહત્તા આદિના ઝેર કાઢી નાખી માહી, પ્રેમ, ધૈર્ય, અરહદ મહત્વના અમી ભરો. જે ભાગ્યશાળીઓ એ કરી ગયા એમના જીવન ધન્ય બની ગયા. જીવીને આ ન આવડે તો પછી જીવવું શા માટે? ખાવા માટે? જો એમ જ હોય તો 24 કલાક કેમ ખાખા નથી કરતા? જીવવાની ક્રિયા તો સતત ચાલુ જ છે, તો પછી એનું પ્રયોજન ખાવાનું માન્યા પછી એ સતત કરવું જોઈએ ને. 24 કલાક મશીનરી ચાલુ રાખે શા માટે? માલ પેદા કરવા. તો પછી માલની બનાવટની ક્રિયા વિના ચાલે ત્યાં સુધી 1 કલાક પણ મશીનરી ખાલી ફરતી કોઈ રાખે? ના, બસ એ રીતે અહીં ખાવાની ક્રિયા સિવાય ખાલી જીવવાનું કેમ કરાય? જો જીવવું ખાવા માટે જ હોય તો? તો પછી એમ કહો કે જીવવું તે ખાવા માટે નહીં, પણ લોકમાં આબરૂ જળવાય અને આરોગ્યનું સુખ બન્યું રહે તે માટે. પણ એમાંય વાંધો પડશે, કેમ કે આબરૂ કે આરોગ્યનું સુખ બન્યું રહે તે માટે. કેમ કે આબરૂ કે આરોગ્ય જો જતા રહે તોય માણસ જીવવાનું છોડતો નથી. તો શું મરાય? કેમ નહીં? માલ બનાવવા માટે મશીનરી છે, પણ કાચો માલ નથી મળતો તો મશીનરી ખાલી ખાલી નથી ચલાવાતી, બંધ કરાય છે. તેમ જીવવાની ક્રિયાનું પ્રયોજન આબરૂ કે આરોગ્ય સરતું ન દેખાય તો ખાલી ખાલી જીવવાની ક્રિયા શા સારું કરવી? ત્યારે અહીં કહેશો કે પણ એમે જીવવાથી બીજા કામ થાય ને. તો કયા કયા કામ માટે જીવવું હવે એ કહો. કુટુંબ નભાવવા? ના, કેટલાકના કુટુંબ સ્વતઃ નભે છે, ઉલટા કુટુંબી આને નભાવે છે, છતાં આ જીવે છે. કેમ જીવે છે? મરવું નથી માટે જીવે છે, એમ કહેવાય ને. ના, કેમ કે તો શું મરણ અટકે છે? જો એ બનતું નથી તો પછી જીવનનું એવું પ્રયોજન શા માટે ધરવું કે જે અંતે સરે જ નહીં? તો બોલો, જીવવું શા માટે? એમ કહો કે કોઈ ચોક્કસ પ્રયોજન વિચાર્યું જ નથી અને છતાં જીવનમાં દોડધામનો પાર નથી. પ્રયોજન, લક્ષ કે હેતુ નક્કી કર્યા વિનાની દોડધામ આ ઉત્તમ આર્ય માનવ બુદ્ધિના ભવે? કંઈ વિચાર કે શરમ નથી આવતી? ચોક્કસ કોઈ સારું પ્રયોજન નક્કી નથી કર્યું, વારંવાર મન પર એ આવતું નથી, માટે જ કેટલું એ જીવવાનું વેડફી નંખાય છે ને બાકીનું ઊંધા વેતરણમાં વપરાય છે. માનવ બુદ્ધિનો આ સદુપયોગ નથી. અહીંની બુદ્ધિશક્તિ તો ઊંચામાં ઊંચી મૂડી છે, જબરદસ્ત સુવ્યાપાર એના પર કરી શકાય, કરવો જ જોઈએ. ભવ અને બુદ્ધિ ખોવાઈ ગયા પછી શું વળશે? જીવવાનું પ્રયોજન નક્કી કરો. કહે છે, ફરજો અદા કરવા જીવીએ છીએ. કેવી ફરજો અદા કરી રહ્યા છો? જે કરવામાં જાતને અને સામાને ભવસાગરમાં અત્યાર સુધી ડૂબતા હતા એમ જ ડૂબતા જ રહેવાનું બને એવી, કે તરવાનું બને એવી? વળી મૃત્યુ તો આવવાનું જ છે, તો ત્યાં સુધી જીવીને માતા, પિતા, પત્ની, પુત્ર, પુત્રી વગેરે પ્રત્યેની ફરજો પૂરી અદા થઈ જશે ને? ના, તો શું મર્યા પછી ફરીથી અહીં આવી પૂરી કરશો? એ તો બનવાનું નથી. પછી જીવવાનું પ્રયોજન એવું શા માટે નક્કી કરવું કે જે અધૂરું રહે અને રોબરાવે? ઉલટું એમ નથી લાગતું કે જે માનેલી ફરજો જે રીતે અદા કરો છો એમાં તો સામાને પોતાના જીવવાના પ્રયોજનોની ઉપાધિ વધી જાય છે? એથી વધુ ખતરામાં પડે છે અને પોતાની ભવ મંજિલને, સંસાર પ્રવાસને લાંબો લચક વધારે છે, એવું નથી લાગતું? તમે તમારી માનેલી ફરજો અદા કરતા એ લોકોના મોહ વધવાથી તમારા વિયોગમાં એમને ઘેલું રોવાનું બને છે ને?
સારાંશ: માનેલી ફરજો અદા કરવાનું જીવન પ્રયોજન અજ્ઞાનતાના ઘરનું છે, અને ખરી રીતે તો અંતરાત્માને પૂછો કે જીવન જીવતા આ જ એક લક્ષ્ય રાખ્યું છે ખરું કે ફરજો જ અદા કરવી? ના, એ તો ઓઠું છે, અગર બહુ ગૌણ રાખ્યું છે. ને મુખ્ય તો સ્વાર્થ, સગવડ, સહેલ સપાટી, વિષય લંપટતા વગેરે પોષવાનું જ રાખેલું છે. માટે ફરજ અદા કરવાના ખોટા બહાના ન કાઢો. વસ્તુસ્થિતિએ તો ફરજ એવી કોઈ અદા કરવી જોઈએ કે જાતને અને બીજાને ભાવમાં ડૂબતા ન રાખે, પણ એથી પાર ઉતારે. સામાને વધારે લાલસાની ઉપાધિમાં ખતરામાં ન નાખે, પણ હોય એમાંથી ઓછી કરાવી એને એની જાતનું ઉત્થાન કરાવે. જીવવાનું ખરું પ્રયોજન એવું હોવું જોઈએ કે જે અનિચ્છાએ મરવું પડે છે એ સ્થિતિને બદલી નાખે, જે વારંવાર જન્મ મરણની આપદા ઓછી કરી આપી આગળ વધતા સર્વથા અજર અમર બનાવી દે. પૂછે કોઈ, શા માટે જીવો છો? તો કહીએ કે જન્મ મરણની આપદામાંથી છૂટવાની કરણી કરી શકાય એ માટે. મર્યા પછી એ કરવાનું મળવું મુશ્કેલ છે, એટલે જ જીવતા જાગતા એ જ કરી લેવી છે. સારી કરણીમાં પહેલી અમી દ્રષ્ટિ છે. જન્મ મરણ ફેડવાની કરણીમાં શું કરવાનું આવે? પહેલું તો દ્રષ્ટિ સુધારવાનું. દ્રષ્ટિમાંના ઝેર કાઢી નાખી એમાં અમી ભરવાનું આવે, કેમ કે બીજી બધી જન્મ મરણ ટાળનારી કરણીનો આધાર અમી ભરી દ્રષ્ટિ પર છે, અને એ બધી કરણી કરીને છેવટે આ અમીનો વિકાસ કરતા ઠેઠ વિતરાગતા રૂપી અમી સુધી પહોંચવાનું છે. એટલે જ કહી શકાય કે જીવવું શા માટે? અમી ભરી દ્રષ્ટિ ઊભી કરવા, વિકસાવવા, વધારવા અને પૂર્ણ અમી દ્રષ્ટિએ પહોંચવા. દેવ દર્શન, પૂજા કરો, સામાયિક કરો, વ્રત નિયમ, ત્યાગ તપસ્યા કે દાનાદિ કરો, એ દ્રષ્ટિમાં અમી વસાવવા કરો, વધારવા કરો. દ્રષ્ટિના ઝેર ઓછા થઈ અમી વધતું આવે છે ને, એ પર ખાસ ધ્યાન દો, મથો ત્યાં સુધી કે દ્રષ્ટિ મૂળભૂત ઝેર રાગ દ્વેષ નષ્ટ થઈ વિતરાગતાનું અમી પૂર્ણ ને શાશ્વત રૂપે જગમગી ઉઠે. અમીચંદ જીવવાનું આ માટે કરી રહ્યો છે. અમીચંદની દ્રષ્ટિમાં રાગ દ્વેષના ઝેર કાઢનારું કેવું સુંદર અમી ભર્યું છે એ જુઓ. પત્ની અત્યંત નિર્ધન સ્થિતિમાં જ્યારે કહે છે, જાઓ નાના ભાઈ પાસે અને મદદ માંગો, તમે એનું બહુ કર્યું છે તો એ થોડી મદદ નહીં કરે, ત્યારે અમીચંદ કહે છે, આ સ્થિતિમાં ન જવાય, આપણા કર્મ જ એવા લાગે છે કે એ મદદ ન કરે, નહીતર એ પૂછવા સરખા ના આવે. માટે હાલ ધૈર્ય ધરવાનું અને વિતરાગ અરિહંત ભગવાનનું શરણું વારંવાર લેવાનું. આકુળતા વ્યાકુળતાનું ઝેર કાઢી ધૈર્ય અને સત્વનું અમી, ખોટી આશાનું ઝેર કાઢી કર્મ વિશ્વાસનું અમી, નકામી આળ પંપાળનું ઝેર કાઢી અરિહંત શરણ પર અગાધ આસ્થાનું અમી. અમીચંદે આવા અમી દ્રષ્ટિમાં વસાવેલ છે. પાપ વધતા પાપ બુદ્ધિ ન ફાવી જાય માટે ધર્મ સાધના વધારે છે. શું સમજ્યા? દુઃખ આવે એટલે પાપના ઉદય વધ્યા ને, એ વખતે પાપ બુદ્ધિ વધારવાની કે પવિત્ર ધર્મ બુદ્ધિ? કોઈ પૂછે, કેમ હવે પૈસા ગયા એટલે ધર્મ સૂજ્યો, ધર્મ પાસેથી પૈસા કઢાવવા? તો કહેવું કે ના, પાપના ઉદયમાં પાપી વિચાર દુર્ધ્યાન વગેરે બહુ થવા સંભવ છે, તેથી ધર્મનું શરણો લઈએ તો એ રોકાય માટે ધર્મ વધારીએ છીએ. ધર્મ બુદ્ધિ આટલા માટે વધારવાના કે પાપ બુદ્ધિ અટકે, તેથી કર્મભાર ન વધે. અમીચંદની નિર્ધનતા વધતી ચાલી. હવે ખાવાનું પણ સારું ઓછું કરવું પડ્યું, એટલી બધી તંગી પડવા માંડી. માઈ માઈ બબ્બે ત્રણ ત્રણ દહાડા એક એક ટંક ભૂખ્યા રહેવું પડે એવું થઈ ગયું. અહીં એમાં બન્યું એવું કે વિનયચંદને ત્યાં તારાએ પુત્રને જન્મ આપ્યો. વિનયચંદ સારો શ્રીમંત બની ગયો છે, એટલે પુત્ર જન્મના હરખનું તો પૂછવું જ શું. વાજા વગડાવ્યા, લોકોને પેંડા વેચ્યા, પણ ભાઈને ત્યાં નહીં. એટલું જ નહીં, જમણવાર ગોઠવ્યો, એમાં બીજે નોતરા ખરા, પણ ભાઈને ત્યાં નોતરું ન મોકલ્યું. કેટલો દ્વેષ, કેવી દિઠ્ઠાઈ! અમીચંદને જાણવા મળ્યું છે કે પુત્ર જન્મ્યો છે, વાજા વાગ્યા છે, ધામધૂમ મચી છે, છતાં ભાઈએ પોતાને ત્યાં કોઈ સમાચાર મોકલ્યા નથી. અહીં ખાવાના સાંસા છે ત્યાં અમન ચમન ઉડે છે.
એક જ માતા પિતાના બે સંતાન, છતાં આટલો બધો ફરક? પણ અમીચંદની અમીભરી દૃષ્ટિમાં ભાઈને માટે કોઈ જ ખરાબ ભાવ દુર્ભાવ નથી આવતો. જીનમતી પણ એને અનુસરનારી મળી છે, એ પણ મન બગાડતી નથી, છતાં એ કહે છે, જુઓ નોતરું તો નથી પણ એ તો કદાચ ભૂલમાં રહી ગયું હોય, તો તમે એમ કરો ને, જાઓ એને ત્યાં, ઘણા માણસો જમનાર હશે એટલે કામકાજ પણ હોય, તો એમાં મદદરૂપ થજો અને પછી જમતા આવજો. ભાઈનું જ ઘર છે ને, પછી વગર નોતરે જવામાં શું વાંધો? ભલી રે બાઈ, એમ જવાય? એનું મન ન હોય ને જઈએ તો એના દિલને દુઃખ થાય. પરંતુ હવે આપણે ભૂખમરાની હદ થઈ ગઈ છે અને આ તમારી કાયા પણ ચાલતી નથી, કેટલી બધી દુબળી પડી ગઈ છે. મારાથી હવે તમારું દુઃખ નથી જોવાતું, માટે તમને પગે પડીને કહું છું, ગમે તેવી શરમ મૂકીને પણ જાઓ, જમી આવો. તું આગ્રહ રહેવા દે, મારો પગ નહીં ઉપડે. મહેરબાની કરો મારા ઉપર અને જાઓ, ગમે તેમ મન મારીને પણ જાઓ, મને આ ન જાઓ તો બહુ દુઃખ થાય છે. અમીચંદને રોવું આવી ગયું. બેઉ સામ સામે રડી રહ્યા છે, કોઈ છાનું રાખનારું નથી. બંને સજ્જન છે, પોતાનું દુઃખ ભૂલી સામાન્ય દુઃખે દુઃખી થઈ રહ્યા છે, અહીંયા ભરાઈ આવ્યા છે, આંસુ વહી ચાલ્યા છે. કુટિલ કર્મની કેવી વિચિત્રતા! ભાઈને જુવારો કરી આપ્યા પછી દિન પ્રતિદિન પોતાની પડતી થઈ રહી હતી, છતાં અરિહંત પ્રભુના ધર્મની અટલ શ્રદ્ધાએ ખેદ થવા દીધો નહોતો. પણ આજે અન્યોન્યના દુઃખ પર હૈયા ભેદાઈ રહ્યા છે. કર્મની શિરજોરી કેવી, સંસારની કેવી નિર્ગુણતા! ભૂતકાળમાં કાંક આડું અવળું કરીને આવ્યા તો અહીંયા ખબર લઈ જ નાખે. અમી આઠમો, પાપોદય, પાપ ભય અને દયા. આ વન વગડા જેવા સંસારમાં કર્મ જીવને જ્યારે નોંધારો બનાવી મૂકી દુઃખના અગ્નિ વરસાદ વરસાવે છે, ત્યારે એને ઠારનાર નથી મળતું. છતાં જીવની નાદાનિયત એવી કે ભવિષ્યમાં આવું બનશે તો શું થશે, માટે લાવ પહેલીથી ચેતી ધર્મમાં લાગું, એનો કોઈ વિચાર નથી આવતો, માટે નિર્ભીકપણે પાપ કરી રાખે છે. તેમ વર્તમાનમાં આ સ્થિતિ ભોગવનાર જીવોની બિચારાની કેટલી કરુણ દશા હશે. લાવ ત્યારે હું થોડાને પણ કામ લાગું, એને દુઃખ ટાળું, આ પણ વિચાર નથી, તેથી દયા નથી. જે સંસારના સ્વાર્થ અને ઝેરી આકર્ષણ પાપમગ્નતા અને દયાહીનતા કરાવે, એ સંસાર સારભૂત કે અસાર? બંને રડતા બેઠા હતા. છેવટે અમીચંદે કહ્યું, રહેવા દે રહેવા દે, રોઈશ નહીં, તારું દુઃખ ટાળવા જાઉં, પણ એક વાત પૂછું, તને ભૂખી મૂકીને હું ત્યાં જમવા બેસી શકું? એટલો બધો શું હું ઢીઠો છું? ના, તમે તો બહુ કોમળ છો એ હું જાણું છું, પણ જુઓ એમ કરજો, જમતા આવજો અને મારા માટે થોડું લેતા આવજો. ભાઈનું ઘર છે, તે વાંધો નહીં આવે. વિનયચંદના ચરિત્ર જોયા છે, એ શું જમાડે કે આપે, પરંતુ અત્યંત ગરીબી આશા બંધાવી રહી છે. પેટ કરાવે વેઠ, ભૂખ આશામાં તાણી રહી છે, પછી ભલે એ નિષ્ફળ નીવડવાની હોય. સંસાર આવી વાંઝણી આશાઓ તથા કર્મના અણચિંત્યા અને અસહ્ય માર વગેરે કારણે અસાર છે, એમ જ્ઞાનીઓ કહે છે.